जय सियाराम। अयोध्या बाबत रहेला भव्य दिव्य राम मंदिर माटे खूब खूब शुभेच्छाओ। रामचरित मानस नी रचना विषय अपने आज थोड़ी जानकारी लईए। भारतना बे महान काव्यमां रामायण अने महाभारतनो समावेश थाय। रामायण छे एनी रचना गोस्वामी तुलसीदास अने वाल्मीकि ऋषिए करी छे। गोस्वामी तुलसीदासे रामायण रामचरित मानस एवुं नाम आपेलुं। तुलसीदासे रामायण पोताना गुरु नरहरिदास पासे सांभळेली अने एमणे एमनी रचना विक्रम संवत 1631 માં ચૈત્ર સુદ 9મી રીતે રામનવમીના દિવસે શરૂઆત કરેલી। 2 વર્ષ 7 માસ અને 26 દિવસ સુધી એમણે રામાયણનું લેખન કર્યું, એટલે કે એમણે નામ આપ્યું હતું રામચરિત માનસ। અને વિક્રમ સંવત 1633 માક્ષ સુદ 5મના દિવસે આ રામચરિત માનસ લેખનનું કાર્ય એમણે પૂરું કર્યું। રામાયણની અંદર કુલ 9218 ચોપાઈ છે અને 7 કાંડની અંદર રામચરિત માનસ છે, જે 7 કાંડ છે, બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ। વાલ્મીકિ ઋષિએ રામાયણ રચના કરી જેની અંદર 24,000 શ્લોક છે। તો આખી રામાયણ આપણે એક શ્લોકમાં જો ગાળ કરવું હોય નિત્ય તો એ શ્લોક આ પ્રમાણે છે। આદો રામ તપો વિનાદિ ગમનમ હત્વા મૃગમ કંચનમ વૈદે હિહરણમ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિર્દલનમ સમુદ્ર તરણમ લંકાપુરી દહનમ પશ્ચાત રાવણ કુંભકર્ણ હનનમ એતાદિ રામાયણમ। તો આ એક શ્લોક દ્વારા રામાયણનું ગાન આપણે નિત્ય કરી શકીએ છીએ। જય શ્રી